तो अमदावाद और राजकोट में ईमोमो नहीं भरनारा सामे कार्यवाही हाथ धरवामां आवी छे। अमदावाद ट्राफिक पुलिस 30,000 वाहन चालकों ने एसएमएस थी ईमोमो भरवा जाण करी छे। साथे ज क्यूआर कोड और ऑनलाइन मार्फत पेमेंट करने व्यवस्था करी छे। आगामी 26 जूने लोक अदालत कार्यक्रम में पण आ मुद्दे विशेष अदालत राखवामां आवी छे। राजकोटनी अंदर छेल्ला 6 महीनामां जेमने पण ईमेमो नथी भर्यो तेवा 800 वाहन चालकोने लायसेंस रद्द करवामां आव्या छे। राजकोटमां कुल वाहनोनी संख्या करता बमणाथी वधु केस नोंधाया छे। राजकोट ट्राफिक पुलिसे अत्यार सुधीमां 24,30,000 नागरिकोने ईमेमो फटकार्या छे, परंतु 75% वाहन चालकोए रूपिया 150 કરોડનો દંડ ભરવાનો બાકી છે। જો કે રાજકોટમાં ટ્રાફિક પોલીસના વેફામ દંડથી જનતા પરેશાન છે। રાજકોટમાં સીસીટીવી કેમેરાનો ઉપયોગ માત્ર દંડ ઉઘરાવવા માટે થતા હોવાનો કોઈ આક્ષેપ લગાવ્યો છે। રાજકોટમાં ટ્રાફિક પોલીસના બેફામ દંડથી જનતા પરેશાન પુકારી ઉઠી રહી છે। રાજકોટ ટ્રાફિક પોલીસે 5 વર્ષમાં 180 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। રાજકોટમાં કુલ વાહનોની સંખ્યા કરતા બમણાથી વધુ કેસ નોંધાયા છે। અત્યાર સુધીમાં 24.30 લાખ નાગરિકોને ઈ મેમો ફટકારવામાં આવ્યા છે। 75% વાહન ચાલકોને રૂપિયા 150 કરોડનો દંડ ભરવાનો બાકી રહી હોવાની વિગત સામે આવી। રાજકોટમાં સીસીટીવી કેમેરાનો ઉપયોગ માત્ર દંડ ઉઘરાવવા માટે થતો હોવાનો આક્ષેપ જનતાએ લગાડ્યો છે। હાઈવે પ્રોજેક્ટ લોકોની સુરક્ષા માટે હોવાનો જનતાનો દાવો છે, પરંતુ તેની સામે માત્ર ને માત્ર દંડની વસૂલાત થાય છે। હાઈવે પ્રોજેક્ટને લોકોને લૂંટવાનું સાધન બનાવવામાં આવ્યું હોય તેવો જનતાનો આક્ષેપ છે। ટ્રાફિક પોલીસે ફટકારેલો દંડ માફ કરવા જનતાની માંગણી છે। ખાસ કરીને જોઈએ તો જ્યારે હાઈવે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો તે લોકોની સુરક્ષા માટે હતો કે ચોરી ચપાટી જે લૂંટ થાય એમાં આરોપીઓ પકડે જાય, અને ઘણા બધા રિઝલ્ટ પણ મળ્યા છે આ હાઈવે પ્રોજેક્ટને કારણે। પરંતુ હાઈવે પ્રોજેક્ટને એક પ્રજા પાસેથી લૂંટવાનું સાધન બનાવી દીધું છે, ખરેખર દુઃખની વાત કહેવાય કે ભાઈ ભલે તમે એક સારી સગવડતા ટેકનોલોજીનો ઉપયોગ કરો, પણ ટેકનોલોજીનો ઉપયોગ એ હદે ન થવો જોઈએ કે પ્રજાને વધુમાં વધુ આર્થિક નુકસાન થાય। તો આ અંગે સરકારશ્રીએ પણ વિચારવું જોઈએ। આજે દંડની રકમ છે એ અત્યારે માણસના ધંધા રોજગાર જ્યારે પડી ભાંગ્યા છે, વેપાર ધંધા નથી, રોજગારી નથી, ત્યારે જે દંડની રકમ જે વસૂલવામાં આવે છે ઘણી બધી વધારે છે। એ દંડ ખરેખર એક સામાન્ય દંડ હોવો જોઈએ અને એ પણ લોકો ભરી શકે એવો હોવો જોઈએ, કે આવો કમરતોડ દંડ ન હોવો જોઈએ। માસની વાત કરીએ તો માસમાં 1.5 જે દંડની જે મેમો આપવામાં આવ્યા અને હજુ પણ લૂંટ ચલાવી રહ્યા છે, તો આ સરકારશ્રી આ અંગે વિચારણા કરી અને લોકોનો જે દંડ છે માફ કરી દેવો જોઈએ। જે હાલમાં જે ચલણની રકમ છે અને સ્થળ ઉપર જે રકમની વાત છે એક સમાધાન શુલ્કની રકમ છે। લોકોને જ્યારે પ્રથમ કાયદો વર્ષોથી અમલમાં છે, પરંતુ લોકોને જે સમય ન હોય પોતાની નોકરી ધંધામાં હોય તે માટે છેલ્લા 5-6 વર્ષથી સ્થળ ઉપર દંડ વસૂલાતની પોલીસને સત્તા આપી છે, પરંતુ તે સમાધાન શુલ્કની રકમ છે। કોઈ પણ વ્યક્તિ તે રકમ ભરવાની ના પાડે તો તેમની સામે તેમને કોર્ટમાં હાજર થવાનો સમન્સ અથવા નોટિસ આપવામાં આવે છે। તે કોર્ટમાં પોતાના પ્રશ્નોની પોતાની વાતની રજૂઆત કરી શકે છે અને કોર્ટ તે બાબતે તમામ બાબતોને જોઈ અને પોતાનો નિર્ણય આપતી હોય છે। તે બાબતે જણાવવાનું કે નામદાર અદાલત દ્વારા 2 માસ પહેલા હુકમ કરવામાં આવેલ છે પોલીસ તંત્રને કે કોઈ પણ વ્યક્તિએ ચલણ ન ભરેલું હોય તો તેની સામે પોલીસ તંત્ર દ્વારા એનસી પ્રકારનો ગુનો નામદાર અદાલતમાં કેસ રજૂ કરવામાં આવે અને ત્યારબાદ કોર્ટમાં તે વ્યક્તિને હાજર કરવામાં આવે કોર્ટના સમન્સ દ્વારા, અને તે વ્યક્તિ પોતાની વાત રજૂ કરે, કેસ આગળ ચલાવવા માંગતો હોય તો આગળ ચલાવી શકે અને દંડની રકમ ભરી કાયદા મુજબ અને પૂરો કરવો હોય તો પૂરો